કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને અરે વાહ તમામ વિદ્યાર્થી મિત્રો પૂરતી સામગ્રી લઈને તૈયાર થઈ ગયા છે લો ખરેખર આનંદ થયો કે બધા જ વિદ્યાર્થીઓ ચોપડી નોટ પેન અને તમને જે લેસન આપ્યું હતું એ પૂરું કરીને બેઠા છો વાહ વાહ સરસ સાબાસ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે આટલી તૈયારી સાથે બેઠા છો હે ને આપણે આગળના ત્રાસમાં શું શીખ્યા હતા એ તો યાદ છે હે ને ખરું ને કહો તો શું શીખ્યા હતા સાબાસ કેટલું ભારે કેટલું હલકું હે ને કેવી સરસ મજા આવી ગયેલી આપણે વ્યવહારુ કોયડા સાથે વ્યવહારુ વાતો સાથે આપણે ગયા તાસમાં હેત અને મનુ ઘર બદલવા વિશેની વાત કરી હતી હે ને શું થયું હતું એમાં યાદ કરો હા

ઘોડો સાત કિગ્રા સુધીનું જ વજન ખેંચી શકતો હતો આપણે શું કર્યું પછી હા જે સામાન ભરેલો છે એનું કેટલું વજન છે એની ગણતરી કરી એમાં બહુ મજા આવી ગયેલી દરેક વસ્તુની ગણતરી કરી કઈ વસ્તુ કેટલી છે એક વસ્તુનું વજન કેટલું છે અને એની ત્રણ વસ્તુનું વજન કેટલું થાય ચાર વસ્તુનું વજન કેટલું થાય કેવી રીતે ગણાય એ આપણે જોયું હતું હે ને તમને બધાને યાદ છે ને કે કેવી રીતે ગણાય હા ત્યાર પછી વધારાનું વજન આપણે ઘોડાગાડીમાંથી દૂર કર્યું એટલે ઘોડાગાડી બરાબર સરસ રીતે ચાલવા માંડી ત્યાર પછી આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરેલી અને એ જ પ્રવૃત્તિ તમને આપી હતી કઈ પ્રવૃત્તિ હતી બતાવો તો મને બતાવો હા કેટલા છોકરાઓએ એ પ્રવૃત્તિ નથી કરી એ છોકરાઓના મોઢા જુઓ કેવા દેખાય છે અને જેણે એ પ્રવૃત્તિ કરી છે એટલે કે ત્રાજવા બનાવ્યા છે એ કેવા ખુશખુશાલ છે વાહ વાહ હો સરસ મજા આવી ગઈ ત્રાજવા કેવી રીતે બનાવ્યા એ તો તમને યાદ હશે હે ને ગયા તાસમાં આપણે એની પૂરેપૂરી રીત જોઈ હતી અને તમે એવા જ ત્રાજવા બનાવ્યા છે આ ત્રાજવાનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું એ આજે જોવાનું છે ખરેખર મજા આવશે આ ત્રાજવાની મદદથી આપણે વજનયા બનાવવાના છે એ પહેલા

પેન્સિલ છે બંનેમાંથી કોનું વજન વધારે છે તો એ કેવી રીતે નક્કી થશે પહેલાં અનુમાન કરો પેન્સિલનું વજન વધારે છે કે બોક્સનું તમે તરત જ કહી દેશો ખરું ને ચાલો આપણે બનાવેલા ત્રાજવાની મદદથી ચકાસીએ જો વિદ્યાર્થી મિત્રો આપણે કંપાસ બોક્સ અને પેન્સિલ એ બંનેનું વજન જોવું છે સૌથી પહેલાં આપણે પેન્સિલ જો મૂકીશું તો એ પલડું નીચું જશે હવે આપણે બીજા પલ્લામાં કંપાસ બોક્સ મૂકીશું તો જુઓ એ પલ્લું નીચું જાય છે ખરું ને વિદ્યાર્થી મિત્રો જોયું આપણે જાતે બનાવેલા વજન કાંટાની મદદથી કંપાસ બોક્સ અને પેન્સિલ બંને જુદા જુદા પલ્લામાં મૂક્યા કમ્પાસ બોક્સવાળું પલ્લું નીચે ગયું પેન્સિલવાળું પલ્લું ઉપર ગયું એટલે કે કમ્પાસ બોક્સનું વજન પેન્સિલ કરતાં વધારે છે હે ને હવે આપણે બીજી બે વસ્તુઓ જોઈએ અને એમાં કેવું થાય છે એ સરખામણી કરીએ આ દળી અને આ દળી તમે રમવામાં આ દળીનો ઉપયોગ કરો છો ચલો આ બંનેમાંથી કઈ દળીનું વજન વધારે હશે એ અનુમાન કરો ચાલો હવે ત્રાજવાની મદદથી માપી જોઈએ આપણે એક પલ્લામાં આ રીતે દળી મૂકીશું તો જુઓ એ નીચે હવે બીજા પલ્લામાં બીજી દળી મૂકીએ તો જુઓ ત્રાજવાનું એ પલ્લું નીચે નમે છે એટલે કે આ બંને દળીમાંથી આ દળી ભલે નાની દેખાય પણ એનું વજન વધારે થયું અને આ મોટી દળી છે છતાં આના કરતાં એ હલકી છે કોણ ભારે કોણ હલકું હે ને સમજાય છે ને તમે ખાસ ધ્યાન રાખજો હવે આપણે બીજી વસ્તુ જોઈએ જો વિદ્યાર્થી મિત્રો સફરજન અને બે ટામેટા કોણ ભારે હશે ચાલો ચેક કરીએ જો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં બે ટામેટા મૂકીશું અને અહીં સફરજન મૂકીએ જુઓ બે ટામેટા કરતાં સફરજન વધારે ભારે થયું સમજાય છે હવે એમાં થોડો ફેરફાર કરીએ જો વિદ્યાર્થી મિત્રો આપણે બે ટામેટા અને એક સફરજન એની સરખામણી કરી હવે થોડી જુદી સરખામણી કરીએ બે ટામેટાની જગ્યાએ ચાર ટામેટા લઈએ અને એક સફરજન લઈએ બંનેમાંથી કોણ ભારે કોણ હલકું ચાલો અનુમાન કરો તો કોણ કહી શકશો ચાલો ચેક કરીએ જો હા એમ કરતા ચાર ટામેટાનું વજન ભારે થાય છે ચાલો હજુ સ્પષ્ટ કરીએ આપણે ચાર નહીં પણ ત્રણ ટામેટા રાખીએ શું થાય છે જુઓ

કોનું વજન વધારે થયું ચાર ટામેટાનું એક સફરજન કરતાં વધારે વજન થયું અને ત્રણ ટામેટા કરતાં સફરજનનું વજન વધારે થયું સમજાય છે ને કોણ હલકું કોણ ભારે ચાલો હવે બીજી બે વસ્તુ જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આ બે રમવાના દરા છે આ મોટો છે અને આ નાનો છે એ બંનેના વજનની સરખામણી કરી જોઈએ ખબર પડે તમે અનુમાન કરી શકશો ચાલો જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આપણે બંને દડાનો ઉપયોગ કરી બંને દડાના વજનની સરખામણી કરીએ પહેલાં આ દળો મૂકીશું જુઓ એ પલડું નીચે નમી ગયું હવે બીજા પડડામાં આપણે બીજો દડો મૂકીશું જુઓ શું થાય છે જોયું એટલે કે આ દડા કરતા આ દડાનું વજન વધારે છે એટલે કે ભલે નાનું દેખાય છતાં આ દળો એ આના કરતા વજનમાં ભારે છે એમ કહેવાય ખરું ને જોયું વિદ્યાર્થી મિત્રો આપણે આપણા જાતે બનાયેલા વજનિયાની મદદથી કેવી રીતે વધારે ભારે વધારે હલકું એ સમજી શકીએ અને આ પ્રવૃત્તિ આપણે બધાએ કરવાની છે અને બહુ મજા આવશે તમે આ પ્રવૃત્તિ માટે અહીં આપણે જુદી જુદી વસ્તુઓ જોઈ આ બધી જ વસ્તુઓ તમારી પાસે છે તમે એનો ઉપયોગ કરી શકો છો આના સિવાય પણ બે પેન્સિલ એક પેન મૂકો અને વજન માપી જુઓ એમ ઓછા વજનવાળી વસ્તુની સંખ્યા વધારો અને કેટલી સંખ્યા એ બીજી વસ્તુ જેટલા વજનની થાય છે કે એનાથી વધારે વજન થાય છે એ જુઓ મજા આવશે આપણે ઘોડાગાડીમાંની વસ્તુઓમાં પણ આવું જ કર્યું હતું હે ને કે સાતસો કિગ્રા વજન કરવા માટે કઈ રીતે થઈ શકે કઈ કઈ વસ્તુ દૂર કરીએ કઈ કઈ વસ્તુ ઘોડાગાડીમાંથી કાઢી લઈએ તો ઘોડાગાડીમાં મૂકેલ સામાનનું વજન સાતસો કિગ્રા થાય એ સરસ મજાની રીતે આપણે સમજેલા હે ને હવે આપણું બનાવેલું ત્રાજવું આપણે જાતે વસ્તુઓના વજનની સરખામણી કરવા માટે કરવાનું છે છે અને એ તો મજાની વાત ભાઈ કોને ના ગમે વિદ્યાર્થી મિત્રો તમે એક બાજુએ વાટકી મૂકો બીજી બાજુએ ચમચીઓ મૂકો બે ચમચી ત્રણ ચમચી એમ મૂકીને સરખામણી કરી જુઓ એક બાજુએ રમવાનો દડો એક બાજુએ દોરીનો દડો એક બાજુએ પ્લાસ્ટિકનો દડો એક બાજુ એ રબરનો દડો એમ જુદી જુદી વસ્તુઓ લો અને મૂકો સાથે સાથે તમારે આ નોટમાં લખવાનું છે કે તમે કઈ બે વસ્તુઓ લીધી અને એમાંથી કોણ ભારે છે એ લખતા રહેવાનું છે તો જ આપણને સમજણ પડશે ખરું ને કરશો ને બધા પાકો ખરું ને ખરેખર મજા આવશે જો વિદ્યાર્થી મિત્રો અહીં એક આ ખાનું આપ્યું છે અહીં તમારે ચિત્ર દોરવાનું છે અહીં આપણે પેન્સિલ અને પેટી એટલે કે કંપાસ પેટી આપણે મૂકી કયું પલ્લું નીચે ગયું એ જોયું એ ચિત્ર અહીં દોરવાનું છે આ તમારે ઘરેથી દોરવાનું છે આ તમને ગૃહકાર્ય આપું છું બરાબર હવે ત્યાંથી નીચે જુઓ તમારી ચોપડીના પાન વસ્તુઓના વજનની સરખામણી કહી છે એમાંથી સૌથી હલકું કોણ હોય બંનેની વચ્ચેનું કોણ હોય અને સૌથી ભારે કોણ હોય એ તમારે લખવાનું છે અહીં જુઓ કાગળ રબર અને દળ એ તમારે લેવાનું છે અથવા તો વિચારવાનું છે કે તમે વિચારી પણ શકો કે કાગળ કેવો હોય એનું વજન કેટલું હોય એના કરતા રબરનું વજન કેવું હોય અને એના કરતા દળાનું વજન કેવું હોય આ આપણે વિચારવાનું છે જો ત્રણેય વસ્તુઓની અહીં સરખામણી કરી અને લખેલું છે ચાલો આપણે ઘરની બીજી વસ્તુઓ જોઈએ અને એ લખીએ વિદ્યાર્થી મિત્રો આપણે આવી ઘરની બીજી કોઈ ત્રણ વસ્તુ જોઈ જોઈએ વાટકી પ્યાલો અને ચમચી ચાલો આ ત્રણની સરખામણી કરીએ તો આ ત્રણેમાંથી સૌથી હલકું કોણ હોય વિચારી જુઓ તમે તરત કહેશો આ ત્રણમાંથી ચમચી સૌથી હલકી હોય તો આપણે સૌથી હલકું ના ખાનામાં લખીશું ચમચી હવે વિચારો વાટકી પેલો અને ચમચી એમાંથી સૌથી ભારે કોણ હોય હા પ્યાલો એટલે કે સૌથી ભારેના ખાનામાં આપણે પ્યાલો લખીશું હવે બંનેની વચ્ચેનું કોણ થયું વાટકી તો આપણે અહીંયા લખી દઈશું વાટકી બરાબર બંનેની વચ્ચેનું વજન કોનું હશે એટલે કે બંનેની વચ્ચેનો ભાર કોનો છે એ તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જુદી જુદી વસ્તુઓ લેવાની છે અને એ અહીં કોષ્ટકમાં લખવાનું છે પૂરેપૂરી કાળજી રાખજો જરૂર પડે તો આપણે બનાવેલા ત્રાજવાનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં જો વિદ્યાર્થી મિત્રો આ એક પેકિંગવાળી વસ્તુ છે જેનું વજન પચાસ ગ્રામ છે હવે આની મદદથી આપણે વજન્યું બનાવવું છે કેવી રીતે બનાવાય એ આપણે જોઈએ એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે એની વાત કરીએ ચોક્કસ પેકિંગ વાળી વસ્તુ એટલે કે આ જે વસ્તુ છે એનું વજન પચાસ ગ્રામ છે જુઓ અહીં જો અહીં પચાસ ગ્રામ છે દેખાય છે ને હા ત્યારબાદ આવી નાની નાની પ્લાસ્ટિકની કોથળીઓ જોશે કે જેમાં આપણે આ રેતી ભરી શકીએ અને એનું વજનયું બનાવી શકીએ ત્યાર પછી રેતી ભરેલ કોથળીને બાંધવા માટે પેક કરવા માટે રબર અથવા તો દોરી અને આપણે બનાવેલું ત્રાજવું એની મદદથી આપણે વજનિયા બનાવીએ સૌથી પહેલાં આપણે પચાસ ગ્રામનું વજન્યું બનાવીએ આપણે પચાસ ગ્રામની પેકિંગની વસ્તુ લીધી છે એટલે કે એનું વજન પચાસ ગ્રામ છે આપણે એને એક બાજુના પરડામાં આ વસ્તુ મૂકીશું હવે બીજી બાજુએ આપણે આ જે પ્લાસ્ટિકની કોથળી છે એ મૂકીશું અને એમાં રેતી ભરીશું બંને બાજુના પરડા સમતોલન થાય ત્યાં સુધી એમાં રેતી ભરીશું જુઓ દેખાય છે હા હવે બંને સમતોલન થઈ ગયું છે એટલે કે હાલ આ બાજુ ભરેલ રેતી એ પચાસ ગ્રામના વજનની થઈ હવે આપણે આને પેક કરી દઈશું પેક કરવા માટે રબરની ટેગ મારી દઈશું હવે આ વજન પચાસ ગ્રામ છે આપણે ઉપર લખી દઈએ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ પચાસ ગ્રામ વજનનું પેકિંગ છે અને આ પચાસ ગ્રામ થયું આ બંનેનો ઉપયોગ કરીને પચાસ વત્તા પચાસ કેટલા થશે હા સો એટલે કે આપણે સો ગ્રામનું વજનનું પણ બનાવી શકીએ એ માટે આપણે હવે ત્રાજવાનો ઉપયોગ કરીશું એમાં એક બાજુએ આપણું બનાવેલું પચાસ ગ્રામનું વજન્યું અને પચાસ ગ્રામની પેકિંગની વસ્તુ બંને મૂકીશું એટલે પચાસ વત્તા પચાસ સો થયું હવે બીજી બાજુએ ખાલી કોથળી મૂકીશું એમાં આપણે રેતી ભરીશું રેતી કેટલી ભરવાની છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને બાજુના વજનિયા સરખા થાય સમતોલન થાય ત્યાં સુધી આપણે રેતી ભરીશું જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે બંને બાજુએ વજનનું સમતોલન કરીશું જો થઈ ગયું સમતોલન હવે આ કોથળીમાં જે માટી છે એને સરસ રીતે પેક કરી દઈશું આ આપણું સો ગ્રામનું વજન વજનનું થઈ ગયું આ પચાસ ગ્રામનું વજન્યું એના કરતાં ડબલ આ સો ગ્રામનું વજન્યું જો વિદ્યાર્થી મિત્રો આ સો ગ્રામનું વજન્યું થઈ ગયું અને આ પચાસ ગ્રામનું વજન્યું થયું છે હવે આ બંને વજનનો ઉપયોગ કરી નવું વજન્યું બનાવીએ તો કેટલા ગ્રામનું બને જુઓ સો વત્તા પચાસ એટલે કે એકસો પચાસ ગ્રામનું વજન્યું થાય હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું સૌથી પહેલાં આ પચાસ ગ્રામની તૈયાર વસ્તુનું પડીકું હતું આ ચાનું પડીકું છે પચાસ ગ્રામની આ તૈયાર પેકિંગની વસ્તુની મદદથી આપણે બીજું એક પચાસ ગ્રામનું વજનનું બનાવ્યું ખરું ને પછી આ પચાસ ગ્રામ અને આ પચાસ ગ્રામ એમ બંનેનો ઉપયોગ કરીને સો ગ્રામનું વજનનું બનાવ્યું ખરું ને હવે પચાસ અને પચાસ સો અને સો બસો ગ્રામનું વજન હોય તો બની જાય કે નહીં હા આપણે એક બે અને ત્રણ ત્રણે ત્રણ વસ્તુઓ એક બાજુના પલ્લામાં મૂકીશું અને એટલા જ માપની રેતી બીજી બાજુમાં મૂકીશું એટલે આપણે બસો ગ્રામનું વજન્યું બનાવી શકીશું ચાલો બનાવીએ જો વિદ્યાર્થી મિત્રો આપણે એક બાજુએ આ પચાસ ને પચાસ સો અને સો બસો ગ્રામનું વજન મૂક્યું હવે આપણે બંને બાજુએ સરખું વજન થાય ત્યાં સુધી એમાં રેતી ભરીશું જો હવે સમતોલનમાં થઈ ગયું છે એટલે કે બંને બાજુએ સરખું વજન છે હવે આ બાજુએ ભરેલું વજન એ કેટલું થયું કહો તો હા આ વજન્યુ બસો ગ્રામનું થાય છે ખરું ને હવે એને આપણે પેક કરી દઈશું અને ઉપર બસો ગ્રામ આ થઈ ગયું બસો ગ્રામનું વજનનું વજન્યું બનાવવાની કેવી મજા આવી આપણે ગયા તાસમાં ત્રાજવું બનાવ્યું અને આજે ત્રાજવા વડે માપવા માટે વજન્ય બનાવ્યા હવે આ વજનિયાની મદદથી ગરમાની કઈ વસ્તુ પચાસ ગ્રામ વજનની છે કઈ વસ્તુ સો ગ્રામ વજનની છે એ તમે માપી શકશો ને ચાલો આપણે પચાસ ગ્રામ સો ગ્રામ અને બસો ગ્રામના વજન્ય બનાવ્યા હવે

ત્યાર પછી આપણે પાંચસો વત્તા પાંચસો કરી એક હજાર ગ્રામનું વજન્યું પણ બનાવી શકીએ ખરું ને તો એવું બનાવવાનો પણ પ્રયત્ન કરજો અને એ કેટલું થાય એ વિચારજો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ત્રાજવામાં વજન્ય મૂક્યા હોય અને બંને બાજુએ વજન્ય મૂક્યા છે તો કઈ બાજુ વધારે ભાર છે એ સમજીએ આ માટે તમારી ચોપડીનું પાન નંબર એકસો સાડત્રીસ જુઓ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં અહીં ત્રાજવા આપ્યા છે અને ત્રાજવામાં જો બંને બાજુએ જુદા જુદા ગ્રામના વજન મૂકેલા છે અહીં જુઓ પહેલું ત્રાજવું છે એમાં પચીસ ગ્રામ અને ચાલીસ ગ્રામ બીજી બાજુના પલ્લામાં પાંત્રીસ ગ્રામ અને ચાળીસ ગ્રામ હવે કયું પલ્લું નીચે જશે એ જોવાનું છે એ માટે શું કરવું પડે આપણે પચીસ અને ચાલીસ બંનેનો સરવાળો કરવો પડે કેટલો સરવાળો થાય જુઓ તો એકમના સ્થાનમાં પાંચ અને દશકના સ્થાનમાં બે વત્તા ચાર છ એટલે કે અહીં 65 ગ્રામ થાય છે અને અહીં પાંત્રીસ અને ચાલીસ પાંત્રીસ વાળીસ કેટલા થશે બોલો તો સાબાસ કેટલા થાય પંચોતેર ગ્રામ જુઓ પાસઠ ગ્રામ અને પંચોતેર ગ્રામ અહીં પંચોતેર ગ્રામ વધારે છે એટલે કે

એટલે આપણે આ રીતે એને તીરની નિશાની કરી દઈશું આ જ રીતે આ બાકીના ચાર પલ્લામાં તમારે જાતે આવી તીરની નિશાની કરવાની કરશો ને જો વિદ્યાર્થી મિત્રો શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન એક કિગ્રા બરાબર છે તો નિશાની કરો અને કેટલા ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય છે પ્રવૃત્તિ કરી અને જે જાતે બનાવેલું ત્રાજવું છે એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ આપણે એ જોયું કેવી રીતે આપણે પચાસ ગ્રામ સો ગ્રામ એકસો પચાસ ગ્રામ બસો ગ્રામ પાંચસો ગ્રામ એના વજનિયા તૈયાર કરી શકીએ એ જોયું જુદી જુદી વસ્તુઓમાંથી કોણ ભારે છે કોણ હલકી છે એનું અનુમાન કરી આપણા બનાવેલા ત્રાજવાથી ચેક કર્યું ત્રણ વસ્તુઓમાંથી કોણ સૌથી ભારે કોણ સૌથી હલકી અને બંનેની વચ્ચેનું વજન કોનું છે એ આપણે જોયું તમને લખવા પણ આપ્યું છે એ તમે લખજો ત્યાર પછી વજનનો સરવાળું એક બાજુએ પલ્લામાં જુદા જુદા હોય બીજી બાજુએ પણ જુદા જુદા હોય તો કયું પલ્લું નીચે નમશે એ આપણે વજનનો સરવાળો કરી કેવી રીતે નક્કી કરવું એ સમજ્યા અને હવે સમય છે આજના પ્રશ્નનો તો હવે જોઈએ આજનો પ્રશ્ન કેટલા ગ્રામ બરાબર એક કિગ્રા થાય એ સો ગ્રામ બી દસ ગુણ્યા દસ ગ્રામ સી એક હજાર એકસો ગ્રામ ડી એક હજાર ગ્રામ આ પ્રશ્નનો જવાબ આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં આ નંબર પર મોકલવાનું ભૂલશો નહીં નંબર છે છ ત્રણ પાંચ સાત ત્રણ નવ નવ ચાર ચાર શૂન્ય હવે આપણે આવતા તાસમાં મળીશું ત્યાં સુધી આવજો